खाली आ लोगों में सुपर पावर नहीं, तमारी अंदर पण छे। शानी सब्सक्राइब करवानी ने बेल आइकॉन दबावानी, पण वापरता नहीं है सुपर पावर, खबर नहीं क्या અંકલ બેન ને જઈને મળે તો કરો છેલ્લે। એનીવે સેમ એઝ MCU આપણે ત્યાં GCU એટલે કે ઘરેલુ સિનેમેટિક યુનિવર્સમાં પણ એક સુપર હીરો છે જેનું નામ છે હાઉસવાઇફ। તો તાળીઓ સાથે સ્વાગત કરીશું ધ ગબરુ ગૃહિણી સુષ્મા બેન જાની નો। આલ્ફ્રેડ ની સૂઝબૂઝ, બેટમેન ની હિંમત અને થોર ની તાકાત છે, હે ને? બધી તાકાત પતી જાય સવારે, મારા સસરા 6 કપ ચા માંગે ને ત્યારે। વોટ એન એડિક્ટ, 6 કપ ચા પી જાય છે દાદા। એમાં એવું છે ને, એમને કે એમને પેલું પાર્કિન્સન્સ છે, તો કેવું હોય કે 5 કપ ની ચા તો ઢોળાઈ જ જાય છે, દરેક કપ માંથી એક એક સબડકો જ લેવાય છે બિચારાથી। અને એમાંય પાછા મારા બે ટાબરિયાઓ ને સોનું મોન્ટુ એ ઢોળાયેલી ચા પર પેલું પગ લૂછણ્યું મૂકીને એકબીજાને લસરાવે ને આવું બધું બહુ કરતા હોય છે। વાહ વાહ, નામ પ્રમાણે જ ગાંડપણ કરે તમારા છોકરાઓ, બરોબર છે બરોબર છે। તમારા છોકરાઓ તો ઘરમાં જ તકેશીસ કાસલ બનાવી દેતા હશે નહીં? ઓર યે સોફા સે પલંગ પે ઓર પલંગ સે સીધા દાદા કે બૈડે પર સર કે બલ। ખરેખર સુષ્મા બેન તમારામાં બહુ જ સ્ટેમિના છે ખરેખર। ચિરાયુભાઈ હોય જ, આજે ને વોટ્સએપ પર જ્યારથી મારી ઉપર આવ્યું છે ને ત્યારથી મારું આમ એવું મસ્ત સ્ટેમિના થઈ ગયું છે ને। એમાં છે ને એક રેસીપી આવી, જો એમાં તમે 3 સુખડીના ભૂક્કા કરો, એની અંદર જેઠી મધ મિક્સ કરો ને કાચી ડુંગળી જોડે તમે પી જાઓ, ચિરાયુભાઈ હડકાયેલા મિલિન સોમન જેવો સ્ટેમિના આવી જશે તમારામાં પણ। આ જોક હતો રાઈટ, કે તમે સાચેકમાં વોટ્સએપના જ્ઞાનમાં માનો છો ચિરાયુભાઈ? ઇટ વર્ક્સ હ, આ વર્ષે તો જોકે નહીં થાય, પણ ગયા વર્ષ સુધી હું આ રેસીપીની 1 ચમચી ખાઈને ગરબામાં જતી હતી ચિરાયુભાઈ। આમ ધૂળની ડમરી જે ઉડાડું ને હું, લાગે કે વાવાઝોડું આવી ગયું છે, વાવાઝોડું। ઓ હરિકેન સુષ્મા, ઓ હરિકેન સુષ્મા, બસ 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 શાંત શાંત પડો, આ વોટ્સએપ યા જ્ઞાનને લીધે છે ને તમારું આખું પરિવાર રગવાયું થઈ જશે। આ જડીબૂટીવાળી રેસીપી પેલો દાદો ગટકી ગયો ને તો એ બંને છોકરાઓને લઈને મલખમ કરવાનું ચાલુ કરી દેશે। આ તમે હસબન્ડ વાઈફ કઈ ડિસ્કસ નહીં કરતા, તમારા હસબન્ડ કઈ કહેતા નથી તમને? દર વર્ષે અપ્રેઝલની ચાબુક ખાતો મારે છે ને, મને કહી નાખે મારામાં શું ખોટ કાઢે તું આવડ ને। તમે મને એ કહો કે આ ઘરકામ સિવાય પણ તમારું કોઈ પેશન છે જે તમે પરસ્યુ કરો છો? મારું અથાણાનો ધંધો છે, અમે આજ વર્ષથી ઇન્ટરનેશનલ એક્સપોર્ટ પણ ચાલુ કર્યું છે। શું વાત છે, વોલ્ટર વ્હાઇટની જેમ 99.9% ગોળ કેરી બનાવતા હશો તમે પણ। જુઓ દર્શકો, સુષ્માબેન તમે મૂળ ક્યાં ના? હળવદ, હળવદ। વાહ, જુઓ દર્શકો આ જ છે ધ રિયલ હાઉસવાઇફ ઓફ હળવદ, જે ઘર અને પેશન બંનેને બેલેન્સ કરીને સૌને ઇન્સ્પાયર કરે છે। પણ સુષ્માબેન તમારી હજી એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી મેં સાંભળી છે કે તમે રિસન્ટલી જ વર્લ્ડની સૌથી મોટી ઓનલાઈન કીટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરેલી, એના વિશે જણાવો। ચિરાયુભાઈ વર્લ્ડ રેકોર્ડ છે અમારો, કારણ કે દુનિયાની મોટામાં મોટી હસ્તીઓ આ કીટી પાર્ટીમાં આવેલી, એટલે હું તમને કહું આપણા નીતાબેન અંબાણી, પછી આપણા ઓબામા બેન, પછી આપણી કંગના ને આપણી કરીના ને આપણી આ એકતા કપૂર ને આપણી રેખા ને આ કિમલી આપણી। કિમલી એટલે શું, કઈ ટીમલી નું પેરેડી વર્ઝન કે કોઈ બાઈ નવી? અરે કિમલી આપણી આ કિમ કાર્દેશિયન, લે તો આટલા બધા તો આપણા ક્વીન એલિઝાબેથ ને ના બોલાય? અરે ઇન્વાઇટ તો મોકલ્યું તું ને ચિરાયું ભાઈ, પણ એમને આજકાલ પેલો સાંધાનો દુખાવો ખરો ને, એટલે ના આવી શકે, કઈ વાંધો નહીં, એ તો હવે અમે આવતા વખતે કરી દઈશું। એક સોલિડ પંચાતાઈ છે આ ઓબામા બેન ખરા ને આપણા, એના ને આ એકતા આપણી, એ બંને વચ્ચે જે બબાલ થઈ હતી, ઓહો હો હો। અરે એમાં એવું થયું ને ચિરાયુભાઈ કે આપણા ઓબામા બેન પકડી લીધું કે એકતા છે ને એ આવતી વખતે ચીટિંગ કરે છે, એટલે ઓબામા બેન તો બગડ્યા અને કીધું કે આ નાગિન સિરિયલ તો તારી પરની જ બાયોપિક છે, નાગિન હો, નાગિન વિથ અ કે। આટલી મોટી મોટી હસ્તીઓને આવી રીતે ઝઘડે, આઈ ડોન્ટ બિલીવ ઇટ, મને થોડું ઇમ્પોસિબલ લાગી રહ્યું છે। તમે મને એ કહો કે કીટી પાર્ટી વખતે કોઈનો પણ કેમેરા ઓન હતો ખરો? ના, કેમેરો તો ખાલી મારો જ ઓન હતો, બાકી બધાનો તો અવાજ જ સંભળાતો હતો। આ તમને કોઈ ઉલ્લુ બનાવી ગયું, તમે છે ને આ દુનિયાની સૌથી મોટી ફ્રોડ ઓનલાઈન કીટી પાર્ટીનો રેકોર્ડ બનાવીને આવી ગયા, બોલો। ચિરાયુભાઈ પાર્ટી તો હોસ્ટ પેલા બાજુવાળા પ્રજ્ઞાએ કરી હતી,
હા બજગોળી પ્રજ્ઞાડી છે ને મારી કોમ્પિટિશન છે, એ પણ અથાણાનો ધંધો કરે છે એટલે એને મારી જોડે આ સ્કેમ કર્યો. એ પ્રજ્ઞાડીને તો આ તો અથાણા કાર્ટેલ નીકળ્યું. પ્લાટાઓ છુંદો પ્રજ્ઞાડીને હું જોઈ લઈશ. બહુ નજીકથી જોવા ના જતા કોરોના થઈ જશે. કોરોના એ શું હોય? અલા કોરોના એટલે આ છો, શરદી, ખાંસી, તાવ, 40,000 રૂપિયાનું પર ડે વેન્ટિલેટરનું બિલ, પેલું માસ્ક, પીપી કીટ. પણ ચિરાગ ભાઈ, આ કોરોના વોરોનામાં હું માનતી નથી. હા ખબર બધી છે કોરોના વિશે, પણ હું માનતી નથી. કોરોનામાં માનતી નથી એટલે આપણી પાસે ઓપ્શન નથી. આ બહુ જ રિયલિસ્ટિક, જાનલેવા અને જોખમી બીમારી છે. આ વિકરાલ ગભરાલનો એપિસોડ નથી આ. કોરોના એક સ્કેમ છે ચિરાયુ ભાઈ. પેલા વાળ ઓળો, તમે વાળ ઓળો એટલે બુદ્ધિ પણ આવે. અરે તમે આ કેવી વાતો કરી રહ્યા છો સુષ્મા બેન. મેં શરૂઆતમાં તમને બેટમેન જોડે સરખાવ્યા અને હવે તમે હાર્વી બનીને લોજિકમાં ડેન્ટ પાડો છો. આ એક ચાઇનાનો સ્કેમ છે. ચાઇનાનો એક મોટો ડોક્ટર છે ગવર્નમેન્ટનો, ડોક્ટર ઝાંગ ઝોંગ રુઆટી. આ મેં વોટ્સએપ પર જ આવ્યું હતું, મેં વોટ્સએપ પર વાંચેલું છે બધું જ આના વિશે. એ ભાઈએ છે ને આખા દુનિયાના દરેકે દરેક આ મોબાઈલ હોય કે ફોન હોય, આવા જેટલા પણ ઇલેક્ટ્રોનિક જેટલી પણ વસ્તુઓ હોય ને, એમાં એક ચીપ ઘુસાડી દીધી છે અને એ ચીપમાંથી એ આપણને બધાને મગજ કંટ્રોલ કરે છે બધા. આવો સ્કેમ સાંભળીને છે ને તારક મહેતાનો સુંદર પણ પોતે રિહેબમાં જતો રહે. એ માય ડિયર જીજાજી, રિહેબ કે પૈસે દો. એના પછીના મેસેજમાં એમાં સોલ્યુશન પણ હતું આનું. તમે સમજો, આમાં છે ને સોલ્યુશનમાં એવું જ હતું કે આ તમારો ફોન હોય કે કમ્પ્યુટર હોય કે જેટલા પણ ઇલેક્ટ્રોનિકના જેટલા પણ જે આ ઇક્વિપમેન્ટ્સ હોય, જે પણ હોય, એની પાછળ તમે આ કપૂર ચોંટાડો. જો કપૂરની ટીકડીઓ મેં ચોંટાડી છે ને, જો દેખાય દેખાય, મેં તો સેફટી માટે 5-6 ચોંટાડી દીધી છે. અરે કપૂરથી નહીં, કોમન સેન્સથી મળશે તમને કોરોના મુક્ત ભારત. એ રીતે તો છે ને મેં મારું સ્કૂલિંગ હોગવર્ટ્સમાંથી કરેલું. બોલો, પરીક્ષામાં ડંબલડોર આવતા હતા અને દાઢીમાંથી આમ પિતૃદેવ કાપલી એમ કહીને કાપલી કાઢીને મને MCQમાં જવાબો લખાઈને પાસ કરાવે છે એમને. બોલો, વિશ્વાસ થાય છે? નહીં થતો ને, કારણ કે આ હંબક વાતો છે. એવી જ હંબક વાતો જેવી વાતો તમે કરી રહ્યા છો. થોડી વાર પહેલાં તો કેટલી સારી વાતો કરતા હતા, શું થઈ ગયું આ એકદમથી યાર? પહેલાં વાળ ઓળો ને તમે સેજ, એટલે નથી ઓળવા મારે વાળ. લે લે લે, હું જીવવા મરવાની વાતો કરું છું ને કે અની વાળ ઓળવા. છી છી, અરે અરે, વાળ ઓળેલા હોય ને તો દુનિયા રિસ્પેક્ટ આપે, છોકરીઓ પસંદ કરે. તમારા જેવા માટે છે ને વોટ્સએપ પર એક શાયરી પણ આવી હતી, હું તમને શાયરી કહું. જો સાંભળો, વડીલો હંમેશા કહેતા, ઈર્ષાદ તો બોલો કામિલ, વડીલો હંમેશા કહેતા કે સાચા મર્દે પાડેલા હોય સેઠા, સાચા મર્દે પાડેલા હોય સેઠા, આગળ વધો ને બાકી બધા બકરાને ઘેટા. મારે જ કઈ કરવું પડશે. સુષ્મા બેન, વોટ્સએપ પર એક મેસેજ આવ્યો છે, જરા વાંચજો ને. ઇન્ડિયાના પ્રખ્યાત ડોક્ટર માસૂમ મિસગાઈડિયાએ કીધું છે કે અથાણા ખાવાથી એપેન્ડિક્સનું કેન્સર થાય. સુષ્મા બેન, તમે મોતનો ધંધો કરી રહ્યા છો? આ બધી ખોટી વાત છે ચિરાયુ ભાઈ. આટલા વર્ષોથી અથાણાનો ધંધો કરું છું, કોઈને કેન્સર આવ્યું નથી મારા કારણે. ના 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 ના, વોટ્સએપ પર આવ્યું છે, હવે ખોટું ક્યાંથી હોય? હવે તો તમારે નવો ધંધો શરૂ કરવો પડશે. 1 કિલો ગોળ કેરીના અથાણા સાથે 1 કીમોથેરાપી સેશન ફ્રી. આ બધામાં હું નથી માનતી ચિરાયુ ભાઈ. ના 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 ના, પણ વોટ્સએપ પર આવ્યું છે. તું નથી માનતી, વોટ્સએપ પર આવ્યું છે. માય અથાણા, માય છુંદો, માય રૂલ્સ. વોટ્સએપ ને ડિલીટ. ચાલો, એક્ઝોર્સિઝમ કામ તો કરી ગયું. મેં કીધેલું ને સુષ્માબેન કે વોટ્સએપ પર આવેલી વસ્તુ કે ન્યૂઝ પર વિશ્વાસ કરવાનો જ નહીં, એક ડિસ્ટ્રક્ટિવ અને એડિક્ટિવ વસ્તુ છે. થેન્ક યુ ચિરાયુભાઈ, અમારું માઇન્ડસેટ ચેન્જ કરવા માટે. અત્યાર સુધી તો આ બ્રહ્મ જ હતી, અને મારા સાસુ તો 2 દિવસથી છે ને આ છીંકોનો ઉધરસો ખાય છે. મને લાગ્યું મારા વઘારના લીધે થતું હશે, પણ હવે તમે કીધું ને, તમે સાવ સાચી વાત કીધી. હવે હું એમને ચેકઅપ માટે લઈ જઈશ. અરે ચેકઅપ કરાવજો, પોટેન્શિયલ કોરોના હોઈ શકે છે. અને ખાલી એમનું નહીં, પોતાનું, પરિવારનું, ટીંગુ મીંગુ, હસબન્ડ ને પેલા દાદા બધાનું કરાવજો. ચોક્કસ ચોક્કસ ચિરાયુભાઈ, તમે ના હોત તો મારા પરિવારનું શું થાત? કદાચ ઉકલી ગયા હોત. કરેક્ટ. તો સુષ્માબેન, તમને આ ઇન્ટરવ્યુ કરીને કેવું લાગ્યું બોલો? હું 2 શબ્દ મારા પરિવાર માટે બોલું? અરે બે શું, 4, 16, 55 જે બોલો એ બોલો. બધા નવરા ચા ચા ચા. થેન્ક યુ માય ડિયર સન્સ મોન્ટુ અને સોનુ, માય ડિયર વર વરેશ, અને મારા સસરાજી. મારા સફળતાની સીડી ચડવા માટે તમે બધા જવાબદાર છો. સાસુ નહીં? ના ચિરાભાઈ, એમને આર્થરાઇટિસ છે, એમને સીડી ચડવામાં સે તકલીફ પડે તો એમને ઘરે જ રાખી આપ. ના ના, બરાબર છે બરાબર છે, આરામ કરે છે. ચલો, તમે કઈ શીખ્યા તો ખરી અહીંયાથી સરસ વસ્તુ, બહુ મને ગમ્યું. એક મિનિટ, કઈક આવ્યું ફોનમાં. આવ્યું, મને આફ્રિકાથી ઈમેલ આવ્યો છે.
ત્યાંનો રાજા મારા દૂરની માસીનો દીકરો થાય છે અને મારા માટે 20 મિલિયનની જાયદાદ છોડીને ગયો છે. મારે તાત્કાલિક પોતાની બેંક ડિટેલ મોકલાવવાની છે. આ સોનો તો સુગંધ નીકળ્યો મારા માટે. અરે 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 આહાહા, ચલો ચિરાભાઈ હું જોઉં મારા બેંક ડિટેલ મોકલાવવાની છે. આવજો આવજો આવજો. અલા, આ સુશલીન જાયદાદ લૂંટાઈ જવાની આજે. દર્શક મિત્રો, આવી વોટ્સએપ ન્યૂઝ પર વિશ્વાસ ના કરો. વોટ્સએપ મેઇન ન્યૂઝ ન્યૂઝ ચેનલ્સ પર વિશ્વાસ નહીં કરતા તો તમે હજી પણ વોટ્સએપ ન્યૂઝ માનો છો? અલા, વોટ્સએપ ન્યૂઝ ઇન્ડિયન સોસાયટીના ઓપિનિયન જેવો છે, એનો કોઈ મતલબ નહીં. સાવ ગૂંજ એવી વસ્તુ છે. પ્લીઝ, તો આ બધી અફવાઓ ફેલાવવાનું બંધ કરો અને રિસીવ કરવાની બી બંધ કરો. જે મોકલતો હોય ને એને જઈને મારો આરો. એટલે મારતા ના એ ખોટું કહેવાય, પણ એને સમજાવો કે આવું ના કરે. એનીવે, અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, આ વિડીયોને શેર કરો. એક તો શેર કરવાનું રાખો યાર, આ નીચે શેરમાં કે પછી ઉપરથી લિંક કોપી કરો આ વિડીયોની, પછી શેર કરો તમારા ફ્રેન્ડ્સના વોટ્સએપ ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં. વાહિયાત વસ્તુઓ શેર કર્યા કરો, જેના કરતાં આવું કરો ને. મેં હારો મહેનત કરી કરીને મરી ગયો ને અહીંયા 30-40 હજાર વ્યૂ. આ બધું શેર કરવાનું રાખો અને નીચે કમેન્ટ કરો. કમેન્ટ કરવી બહુ જરૂરી છે. જેમ કે હું કહું છું, કમેન્ટ કરશો તો મોક્ષ મળશે. કરો જ નહીં તો ખબર કેમ નહીં પડશે કે મળે છે કે નહીં મળે. એક્સપેરિમેન્ટ જ છે. તો કમેન્ટ કરો, શેર કરો અને કોમેડી ફેક્ટરીને સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે આવતા એપિસોડમાં.